नमस्कार विद्यार्थी मित्रों, गंगोत्री स्कूल गोंडल ऑनलाइन एज्युकेशन में आपनु हार्दिक स्वागत है। हवे आपणे धोरण 9 गणित में चेप्टर नंबर 12 हेरोननु सूत्र एनी थियरी नो थोड़ो घणो अभ्यास करेलो होतो। बराबर, थोड़ा घणा अभ्यास में काटकोण त्रिकोण कोने कहेवाय अने एना क्षेत्रफळनु सूत्र, समबाजु त्रिकोण कोने कहेवाय अने एना क्षेत्रफळनु सूत्र। काटकोण त्रिकोण एटले शुं? कर्ण कोने कहेवाय? कर्ण सिवायनी बाजुओ। बराबर, पायो, वेद आ बधी ज वस्तुओनो सिम्पल अभ्यास करेलो छे। लघुकोण, गुरुकोण, काटकोण, खूणाओना प्रकार पण आपणे शीखी ગયા। સમબાજુ ત્રિકોણ કોને કહેવાય અને એના ક્ષેત્રફળનું સૂત્ર શું છે એ પણ આપણે શીખી ગયા। અને ત્રિકોણના બે ગુણધર્મો, કે જો કોઈ ત્રિકોણની બે બાજુઓ સરખી હોય, જો કોઈ ત્રિકોણની બે બાજુઓ સરખી હોય તો તે ત્રિકોણની સામે તો તે બે બાજુની સામેના ખૂણા પણ સરખા હોય, અને જો કોઈ ત્રિકોણના બે ખૂણા સમાન હોય તો તે બે ખૂણાની સામેની બાજુ પણ સમાન હોય। હવે આપણે હેરોનનું સૂત્ર શીખવા માટે પરિમિતિ કોને કહેવાય? બરાબર, પરિમિતિ એટલે શું? તો કે બંધ આકૃતિની બધી બાજુના માપનો સરવાળો, બંધ આકૃતિની બધી બાજુના માપનો સરવાળો। કોઈ પણ આકૃતિની પરિમિતિ મેળવવી છે તો એની બધી બાજુના માપનો તમે સરવાળો કરો છો તો એને પરિમિતિ કહેવામાં આવે છે। ત્રિકોણની પરિમિતિ કોને કહેવાય? ત્રિકોણની પરિમિતિ, કોઈ પણ ત્રિકોણની પરિમિતિ મેળવવી હોય તો ત્રિકોણની ત્રણેય બાજુના માપનો સરવાળો, ત્રિકોણની ત્રણેય બાજુના માપનો સરવાળો, ત્રિકોણની ત્રણેય બાજુના માપના સરવાળાને ત્રિકોણની પરિમિતિ કહે છે। એક્ઝામ્પલ તરીકે આ ત્રિકોણ એબીસી તમે દોરો તો, અને લખાય કેમી તમને ખબર જ છે, આ મેં જે લખ્યું છે ત્રિકોણ એબીસી, ત્રિકોણ એબીસીમાં અથવા તો ત્રિકોણ એબીસીની પરિમિતિ, ત્રિકોણ એબીસીની પરિમિતિ, ત્રિકોણ એબીસીની પરિમિતિ મેળવવી હોય તો એબીનું માપ પ્લસ બીસીનું માપ પ્લસ એસીનું માપ, જો આનું માપ 4, આનું માપ 5 અને આનું માપ 6 હોય અને એની પરિમિતિ કેટલી થાય? તો કે 6 ને 4 10 ને 5 15। તો કોઈ પણ ત્રિકોણ છે એની પરિમિતિ મેળવવી છે તો એની ત્રણેય બાજુના માપનો જે સરવાળો છે એને પરિમિતિ કહેવાય। ખાસ યાદ રાખજો, ત્રિકોણની ત્રણેય બાજુના માપનો તમે સરવાળો કરો, ત્રિકોણની ત્રણેય બાજુના માપનો તમે સરવાળો કરો અને તમને જે મળે છે એને ત્રિકોણની પરિમિતિ કહેવામાં આવે છે। તો આ જે વાત થઈ એ ત્રિકોણની પરિમિતિની વાત થઈ। બરાબર, આપણે અર્ધ પરિમિતિ શીખવું છે। અર્ધ પરિમિતિ એટલે શું? તો કે અર્ધ પરિમિતિ એટલે પરિમિતિના અડધા, એટલે પરિમિતિ ભાંગ્યા 2। અર્ધ પરિમિતિ એટલે પરિમિતિ ભાંગ્યા 2। હવે એક બહુ અગત્યનો અને મહત્વનો નિયમ અહીંયા ખાસ ધ્યાન રાખજો, આપણે ત્રિકોણની બાજુઓના માપને દર્શાવવા માટે ત્રિકોણની બાજુઓના માપને દર્શાવવા માટે સંજ્ઞાઓનો ઉપયોગ કરીશું। ત્રિકોણની બાજુઓના માપને દર્શાવવા માટે સંજ્ઞાઓનો ઉપયોગ કરીશું। એ ત્રિકોણ એબીસી માટે જ સમજો। બરાબર, કે એબીનું જે માપ છે ને, રેખાખંડ એબીનું માપ એને સ્મોલ સી વડે દર્શાવીશું, બીસીનું જે માપ છે ને એને સ્મોલ એ વડે દર્શાવીશું, ને એસીનું જે માપ છે ને એને બી વડે દર્શાવીશું। જ્યારે ત્રિકોણ એબીસી હોય
ત્યારે જોજો એ બી છે તો એ બી સિવાયનું એટલે સી, બી સી છે તો બી સી સિવાયનું એટલે એસ, અને એ સી છે તો એ સી સિવાયનું એટલે બી. પણ સ્મોલમાં આ માપ છે યાદ રાખજો, ધારો કે એ બી નું માપ સ્મોલ સી, બી સી નું માપ સ્મોલ એ, અને એ સી નું માપ સ્મોલ બી. બીજો કોઈ ત્રિકોણ હોય તો કોઈ પણ એક બાજુના માપને સ્મોલ એ કહી દો, બીજી બાજુના માપને સ્મોલ બી કહી દો, અને ત્રીજી બાજુના માપને સ્મોલ સી કહી દો. જોજો આ જે છે એ માપ છે બાજુઓના, આ ચાર પાંચ અને છ આપેલા હોય તો એ બરાબર ચાર, બી બરાબર પાંચ અને સી બરાબર છ. બરાબર, તો આ જે છે એ બાજુઓના માપ છે. અર્ધ પરિમિતિને એસ વડે દર્શાવાય, પરિમિતિ એટલે ત્રણેય બાજુના માપનો સરવાળો. અહીંયા ત્રણેય બાજુના માપને આપણે એ બી સી કીધું છે, તો એ પ્લસ બી પ્લસ સી આ ત્રણેય બાજુના માપનો સરવાળો, આ પરિમિતિ ભાંગ્યા બે. જોજો બાબા, આ પરિમિતિ ભાંગ્યા બે. હું લખું ખાલી એ પ્લસ બી પ્લસ સી તો આ ત્રિકોણની પરિમિતિ થાય, પણ હું એ પ્લસ બી પ્લસ સી ભાંગ્યા બે કરું તો આ જે છે એ ત્રિકોણની અર્ધ પરિમિતિ થાય. અને ત્રિકોણની અર્ધ પરિમિતિને એસ વડે દર્શાવવામાં આવે છે. એસ એટલે પરિમિતિના અડધા, એસ એટલે પરિમિતિના અડધા. બરાબર, આ એક ખાસ મગજમાં રાખજો. બરાબર, આ જે વાત થઈ એ અર્ધ પરિમિતિની. બરાબર, ચાલો, તો પરિમિતિ કોને કહેવાય અને અર્ધ પરિમિતિ કોને કહેવાય? ત્રિકોણની બાજુઓના માપને આપણે સ્મોલ એ, સ્મોલ બી અને સ્મોલ સી વડે દર્શાવીશું. ત્રિકોણ એબીસીમાં બીસી ને સ્મોલ એ કહેશું, એસી ને સ્મોલ બી કહેશું, ને એબી ને સ્મોલ સી કહેશું. ખરેખર ખૂણા એની સામેની બાજુનું માપ એટલે સ્મોલ એ, ખૂણા બી ની સામેની બાજુનું માપ એટલે સ્મોલ બી, અને ખૂણા સી ની સામેની બાજુનું માપ એટલે સ્મોલ સી. આ કંઈક વિચારસરણીથી માપ મૂકવામાં આવ્યા છે. આપણે યાદ જેમ રાખીએ તેમ, બીસી બીસી સિવાયનું સ્મોલ એ, એબી એબી સિવાયનું સ્મોલ સી, અને એસી એસી સિવાયનું સ્મોલ બી. આ સ્મોલ એ, સ્મોલ બી અને સ્મોલ સી ત્રણેય બાજુઓના માપ દર્શાવે છે, બાજુ નથી દર્શાવતી. તો ચાલો, પરિમિતિ કોને કહેવાય, અર્ધ પરિમિતિ કોને કહેવાય? હવે આપણે ત્રિકોણ જોજો, હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવતા શીખવું છે. એક્ઝામ્પલ તરીકે તમારી પાસે આ ત્રિકોણ છે, ધ્યાન રાખજો. હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો આપણી પાસે એકના છેદમાં બે પાયો ગુણ્યા વેધ, પણ આ કાટકોણ ત્રિકોણ નથી તો અહીંયા પાયો અને વેધ બેમાંથી કાંઈ નહીં હોય. તમારી પાસે ત્રિકોણની ત્રણેય બાજુના માપ છે, તમારી પાસે ત્રિકોણની ત્રણેય બાજુના માપ છે. બરાબર, પણ હવે આનું ક્ષેત્રફળ મેળવવું છે. તો હવે અહીંયા પાયો કોને કહેવો અને વેધ કોને કહેવો એ નક્કી કરી શકાતું નથી. તો જ્યારે તમારી પાસે પાયો અને વેધ નથી, ત્રિકોણની ત્રણેય બાજુના માપ છે અને ત્રિકોણની ત્રણેય બાજુના માપનો ઉપયોગ કરી અને પછી તમારે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું છે. બરાબર, તો હેરોનનું સૂત્ર, શું છે? તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર, હવે મગજમાં રાખજો બધા. બરાબર, એસ એટલે અર્ધ પરિમિતિ, પરિમિતિના અડધા. સ્મોલ એ, સ્મોલ બી અને સ્મોલ સી છે એ ત્રિકોણની ત્રણેય બાજુના માપ છે. જ્યારે તમારી પાસે વેધ નથી ત્યારે બાજુના માપ જ છે અને તમારે ક્ષેત્રફળ મેળવવું છે તો એનું કોઈ સૂત્ર નથી. તો એના માટે હેરોને સૂત્ર આપ્યું કે બાજુના માપના આધારે ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવી શકાય. બરાબર, તો બાજુના માપના આધારે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર છે વર્ગમૂળમાં એસ, એસ એટલે અર્ધ પરિમિતિ, કૌંસમાં એસ માઇનસ એ, કૌંસમાં એસ માઇનસ બી, કૌંસમાં એસ માઇનસ સી. અહીંયા એસ એટલે અર્ધ પરિમિતિ, એ બી અને સી છે એ ત્રણેય બાજુના માપ છે. જો તમારી પાસે ત્રિકોણની ત્રણેય બાજુના માપ હોય તો એ ત્રણેય બાજુના માપનો ઉપયોગ કરી અને અર્ધ પરિમિતિ મળે. ત્રણેય બાજુના માપનો સરવાળો કરો તો પરિમિતિ, એને ભાંગ્યા બે કરો તો અર્ધ પરિમિતિ, એટલે એસ મળી જાય. અને ત્રણેય બાજુના માપ અહીંયા મૂકી દો, એટલે ત્રિકોણની ત્રણેય બાજુના માપ જ્યારે તમને આપેલા હોય ત્યારે તમે હેરોનના સૂત્રોનો ઉપયોગ કરી અને ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી શકો છો. ત્રિકોણની ત્રણેય બાજુના માપ જ્યારે આપેલા હોય બરાબર ત્યારે તમે હેરોનના સૂત્રનો ઉપયોગ કરી બરાબર અને તમે એનું ક્ષેત્રફળ મેળવી શકો છો. આ
હેરોનના સૂત્રની વાત થઈ. બરાબર, આપણે એક સિમ્પલ ઉદાહરણ દ્વારા આ સમજીએ. એક ત્રિકોણ છે, કયો ત્રિકોણ છે એની ચોખવટ નથી કરતા અત્યારે, ખાલી આ ત્રિકોણ એબીસી છે, આ 3 સેમી, આ 4 સેમી ને આ 5 સેમી છે. હવે તમને એમ કીધું હોય કે આનું ક્ષેત્રફળ મેળવું, હવે તમને એમ કીધું છે કે આનું ક્ષેત્રફળ મેળવો, તો આપને ખબર છે આપણે ત્રણેય બાજુને એ બી, હું ઉદાહરણ આપું છું આનું ક્ષેત્રફળ કેમ મળે અત્યારે સિમ્પલ ઉદાહરણ સૂત્રનું, કે આ એ બી છે તો આને સી વડે દર્શાવી, એ સી છે તો બી વડે, બી સી છે તો એ વડે, તો એ બરાબર 4, બી બરાબર 5 અને સી બરાબર 3. હવે તમારે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું હોય બરાબર, તો સૌથી પહેલાં એસ મેળવવો પડે, અર્ધ પરિમિતિ. પહેલાં એ બી સી તો છે જ તમારી પાસે ત્રણેય બાજુના માપ, હવે અર્ધ પરિમિતિ મેળવવી પડે. અર્ધ પરિમિતિ મારે મેળવવી છે તો એ પ્લસ બી પ્લસ સી ભાંગ્યા 2, 3 + 4 + 5 ભાંગ્યા 2, 4 ને 5 9 ને 3 12, 12 ભાંગ્યા 2 એટલે કેટલા થાય 6. એસ મળી ગયો 6. હવે એસ મળી ગયો, એ છે, બી છે, સી છે, તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ, કૌંસમાં એસ માઇનસ એ, કૌંસમાં એસ માઇનસ બી અને કૌંસમાં એસ માઇનસ સી. આ સૂત્ર યાદ હોય તમને ખાલી ખબર પડવી જોઈએ કે અર્ધ પરિમિતિ કોને કહેવાય, ત્રણેય બાજુના માપને સ્મોલ એ, સ્મોલ બી ને સ્મોલ સી વડે દર્શાવાય. બરાબર, તો આપણે જે લખીએ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ, એસ ની જગ્યાએ 6, એસ માઇનસ એ, એ એટલે 4, તો 6 - 4, પછી એસ માઇનસ બી એટલે 6 - 5 અને એસ માઇનસ સી એટલે 6 - 3. ચાલો બાદ બાકી પહેલાં કરી નાખીએ, આ બે વચ્ચે ગુણાકારની નિશાની હોય, 6 × 6 - 4 2, 6 - 5 1, 6 - 3 3. હવે આ બધાનો ગુણાકાર કરી નાખીએ, 6 × 2 = 12, 12 × 1 = 12 અને 12 × 3 = 36. ચાલો તો વર્ગમૂળમાં 36 આવ્યા, 36નું વર્ગમૂળ 6 એકમ સ્ક્વેર. તો આ જે મળ્યું એ ત્રિકોણનું ક્ષેત્રફળ. કોઈ પણ ત્રિકોણની ત્રણેય બાજુના માપ આપેલા હોય, કોઈ પણ ત્રિકોણની ત્રણેય બાજુના માપ આપેલા હોય અને આપણે એનું ક્ષેત્રફળ મેળવવું છે તો આપણે આ રીતે મેળવી શકીએ. ચાલો તો પરિમિતિ કોને કહેવાય ખ્યાલ આવી ગયો, અર્ધ પરિમિતિ કોને કહેવાય ખ્યાલ આવી ગયો, ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવતા આવડી ગયું. ચાલો હવે આપણે એક દાખલો ગણીએ, આ બધાને આવડી ગયું હશે બરાબર, એક દાખલો ગણીએ અને ક્ષેત્રફળનું ટોપિક શરૂ કરીએ. ચાલો હવે આપણે એ પ્રમાણે એક ઉદાહરણ જોઈએ, ખાસ ધ્યાન રાખજો. બરાબર, એક ત્રિકોણની પરિમિતિ 32 સેમી છે. ઉદાહરણ પહેલું સ્વાદ બરાબર આપને આપેલું શું છે, પરિમિતિ. પરિમિતિ કેટલી આપેલી છે? 32 સેમી. આપણે નામ નથી આપેલું, આપણે ત્રિકોણની બાજુઓના માપને સ્મોલ એ, સ્મોલ બી અને સ્મોલ સી વડે દર્શાવીએ છીએ. બાજુઓ, બે બાજુઓ આપેલી છે, 8 સેમી ને 11 સેમી. બાજુઓ છે તો એક બાજુને એ કહી દઈએ, એ 8 સેમી. બીજી બાજુને બી કહી દઈએ, એ 11 સેમી. હવે ત્રીજી બાજુનું માપ નથી, આપણી પાસે હોવું શું જોઈએ? તો કે ક્ષેત્રફળ મેળવવા માટે, ક્ષેત્રફળ મેળવવાનું છે, ક્ષેત્રફળ મેળવવા માટે ત્રણેય બાજુના માપ હોવા જોઈએ. જો આપણી પાસે ત્રિકોણની ત્રણેય બાજુના માપ હોય તો આપણે જે છે એ ક્ષેત્રફળ મેળવી શકીએ. તો આપણી પાસે અહીંયા છે પરિમિતિ અને બે બાજુના માપ છે. હવે તમને ખબર જ છે જો કોઈ પણ ત્રિકોણની પરિમિતિ અને બે બાજુના માપ આપેલા હોય ને તો ત્રીજી બાજુનું માપ મળી જાય, અહીંયા સી મળી જાય તો દાખલો થઈ જાય. એટલે આપણે ત્રિકોણની પરિમિતિ આપેલી હોય અને બે બાજુના માપ આપેલા હોય તો આપણે ત્રીજી બાજુનું માપ મેળવી શકીએ. પરિમિતિને એટલે કે એ પ્લસ બી પ્લસ સી, આ ત્રણેય બાજુના સરવાળાને પરિમિતિ કહેવાય. ને આપણે આપેલા છે કેટલા આપેલા છે? 32. હવે એની કિંમત છે, આપણે જે બે બાજુના માપ આપેલ છે ને એકને એ કહી દો ને એકને બી કહી દો, ગમે એને કહી શકો, કારણ કે નામ તો ત્રિકોણનું આપેલું નથી. તો એની જગ્યાએ આપણે મૂકીએ 8, બીની જગ્યાએ આપણે મૂકીએ 11, સી મળી જાય એટલે આપણો દાખલો થઈ જાય.
ચાલો સી મેળવવો છે તો આપણે અહીંયા સીને સૂત્રનો કરતા બનાવશું. અગિયાર ને આઠ ઓગણીસ. ચાલો સી ને સૂત્ર નો કરતા બનાવે તો ઓગણીસ ઓલી બાજુ જાય તો બત્રીસ માઇનસ ઓગણીસ. ચાલો તો સી બરાબર ઓગણીસ, બત્રીસ માંથી ઓગણીસ જાય તો તેર. ચાલો એની કિંમત મળી ગઈ, બી ની કિંમત મળી ગઈ, સી ની કિંમત મળી ગઈ. હવે અર્ધ પરિમિતિ, અર્ધ પરિમિતિ એટલે પરિમિતિ ના અડધા. અહીંયા પરિમિતિ તૈયાર છે તો ત્રણેયનો સરવાળો ભાંગ્યા બે કરવાની જરૂર છે નહીં, સીધો એસ મેળવી લેવાનો. એસ બરાબર પરિમિતિ ભાંગ્યા બે, એસ બરાબર પરિમિતિ ભાંગ્યા બે બરાબર બત્રીસ ભાંગ્યા બે બરાબર સોળ. ચાલો બધું જ છે, ત્રણેય બાજુના માપ છે, અર્ધ પરિમિતિ તો મળી જ જાય બરાબર. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ, તો અહીંયા લખું છું ત્રિકોણનું ક્ષેત્રફળ. તમે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું છે તો ત્રણેય બાજુના માપ જોઈએ, અને ત્રણેય બાજુના માપ હોય એટલે અર્ધ પરિમિતિ તો મળી જ જાય. જો તમને રકમમાં પરિમિતિ અને બે બે બાજુના માપ આપેલ છે તો પરિમિતિનું સૂત્ર મૂકવાથી ત્રીજી બાજુનું માપ મળી જાય. ચાલો સૂત્ર છે એસ કાઉન્સમાં એસ માઇનસ એ કાઉન્સમાં એસ માઇનસ બી કાઉન્સમાં એસ માઇનસ સી. આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર છે. હવે આમાં કિંમત મૂકવાની છે. ચાલો આમાં કિંમત મૂકીએ તો વર્ગમૂળની અંદર, ચાલો એસ ની કિંમત આપણી પાસે છે કેટલી છે, આ એસ એની જગ્યાએ સોળ. ચાલો પછી એસ માઇનસ એ, એસ માઇનસ એ એટલે એસ ની જગ્યાએ સોળ માઇનસ એની જગ્યાએ આઠ. ચાલો એસ માઇનસ બી, એસ માઇનસ બી તો એસ ની જગ્યાએ સોળ અને બી ની જગ્યાએ અગિયાર, અને એસ માઇનસ સી એટલે સોળ માઇનસ તેર. ચાલો આપણે બાદબાકી કરી નાખીએ, પછી સોળ ગુણ્યા સોળ માઇનસ આઠ એટલે આઠ, ગુણ્યા સોળ માઇનસ અગિયાર એટલે પાંચ, ગુણ્યા સોળ માઇનસ ત્રણ એટલે ત્રણ. હવે જોજો તમે અહીંયા ઘણા ગુણાકાર કરે, ગુણાકાર ન કરાય. અહીંયા વર્ગમૂળ જ્યારે કાઢવાનું હોય ત્યારે પહેલાં તો આ ચાર ગુણાકારમાં છે એટલે કોઈનું વર્ગમૂળ નીકળતું હોય ને તો બહાર કાઢી લેવું. સોળનું વર્ગમૂળ નીકળે કેટલું નીકળે, ચાર. ચાલો એ બહાર નીકળી ગયું. હવે કાઉન્સની અંદર જે વધ્યું નહીં લખીએ, આઠ ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણ. હવે આમાંથી એવી સંખ્યા છે જેના ભાગ પાડવાથી વર્ગમૂળ નીકળતું હોય તો કે આ આઠ, આઠના ભાગ પાડો જોઈએ. તમે આઠની જગ્યાએ તમે ચાર ગુણ્યા બે લખી શકો, આઠની જગ્યાએ ચાર ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણ. હવે આમાંથી કોઈનું વર્ગમૂળ નીકળે છે તો કે હા, કોનું વર્ગમૂળ નીકળે છે, ચારનું. ચારનું કેટલું નીકળે, બે, એ બાર આવી જાય. હવે વર્ગમૂળની અંદર શું વધ્યું, બે ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણ. ચાલો ચાર દૂ આઠ, વર્ગમૂળમાં પાંચ દૂ દસ, દસ તેરી ત્રીસ. વર્ગમૂળ કાઢતી સમયે તમારે જે ગુણાકારમાં સંખ્યા આવી છે બધાનો ગુણાકાર નહીં કરી નાખવાનો, જો નીકળતું હોય તો એનું કાઢી લેવાનું, વધ્યું ઘટ્યું લખો. પછી જે સંખ્યા છે, માની લો કે તમને કોઈ પણ સંખ્યા આપે છે, એક્ઝામ્પલ તરીકે વર્ગમૂળમાં ચાલીસ છે તો આમાંથી ભાગ પડે ચાલીસના, ચાર ગુણ્યા દસ તો ચારનું વર્ગમૂળ નીકળે છે બે. તો આવી રીતે ભાગ પાડીને તમે વર્ગમૂળ કાઢી શકો છો. ક્ષેત્રફળ મળ્યું, ક્ષેત્રફળનો એકમ હંમેશા સ્ક્વેરમાં હોય. અહીંયા એકમ સેન્ટીમીટર હતો તો એકમ ક્ષેત્રફળનો એકમ સેમી સ્ક્વેર થાય. સૂત્ર મૂકો, કિંમત મૂકો, વર્ગમૂળમાં ભૂલ થવી જોઈએ નહીં એની કાળજી લેવાની છે. શાંતિથી નિરાતે વ્યવસ્થિત દાખલાઓ ગણશો તો કોઈ પણ પ્રકારનો વાંધો આવશે નહીં. ખાસ હેરોનનું સૂત્ર જે છે એ સમજો બરાબર. આ એક ઉદાહરણ હતું, ઉદાહરણ એક, એટલે બધાને ખ્યાલ આવી ગયો હશે કે આપણે કેવા પ્રકારના દાખલાઓ ગણવાના છે. ખાસ તમને રકમમાં પરિમિતિ આપેલી હોય અને બે બાજુઓના માપ આપેલા હોય, તમને રકમમાં પરિમિતિ આપેલી હોય બે બાજુના માપ આપેલા હોય તો પરિમિતિ મૂકવાથી ત્રીજી બાજુનું માપ મળી જાય. સમબાજુ ત્રિકોણની ત્રણેય બાજુના માપ સરખા હોય એટલે તમને એમ કે એક બાજુનું માપ આઠ છે ને સમબાજુ ત્રિકોણ છે તો એ ત્રણેય બાજુ આઠ આઠ જ થાય. એનું માપે આઠ, બીનું માપે આઠ ને સીનું માપે આઠ.
હવે તમને એમ કહેવામાં આવે સમબાજુ ત્રિકોણની પરિમિતિ 30 સેમી છે, તો તમને ખ્યાલ આવી જાય કે ત્રણેય બાજુના માપ સરખા છે, પરિમિતિ 30 છે, તો દરેક બાજુનું માપ 10 10 10 જ હોય, કારણ કે પરિમિતિ એટલે ત્રણેય બાજુના માપનો સરવાળો। એટલે જો આપણને ત્રિકોણની પરિમિતિ આપેલી છે એટલે કે ત્રણેય બાજુના માપનો સરવાળો આપેલો છે અને સમબાજુ ત્રિકોણ છે તો ત્રણેય બાજુ સરખી હોય આપણે ખબર છે, તો આપણે દરેક બાજુનું માપ 10 10 10 થાય, પરિમિતિ 24 હોય અને સમબાજુ ત્રિકોણ હોય તો દરેક બાજુનું માપ છે 8 8 8 થાય। એવા દાખલાઓ આપણે આવશે એટલે વધારે ખ્યાલ આવશે કાટકોણ ત્રિકોણ કોને કહેવાય, સમબાજુ ત્રિકોણ કોને કહેવાય, પરિમિતિ શું છે, અર્ધ પરિમિતિ શું છે, એની સંજ્ઞાઓ શું છે અને ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે હેરોનનું સૂત્ર આટલું આવડે એટલે દાખલો આવડે। નાની મોટી વસ્તુઓ મગજમાં રાખવાની છે, ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે ત્રણેય બાજુના માપ જોઈએ, બરાબર, જેને આપણે સ્મોલ એ સ્મોલ બી ને સ્મોલ સી વડે દર્શાવીએ છીએ। ત્રણેય બાજુના માપ હોય તો દાખલો થાય, જો રકમમાં બે બાજુના માપ અને પરિમિતિ આપેલા હોય તો પરિમિતિનું સૂત્ર મૂકવાથી ત્રીજી બાજુનું માપ મળી જાય। આ નાની નાની બાબતો છે, આના ઉપર ધ્યાન દેશો, આના ઉપર કામ કરશો તો તમને કોઈ પણ પ્રકારનો વાંધો આવશે નહીં, પણ ખાસ સૂત્રો પાકા કરજો, થિયરીને સમજજો। કાટકોણ ત્રિકોણના મેં જે ઉદાહરણ આપ્યા છે, મેં જે પાયથાગોરસનો પ્રમેય શીખવાડ્યો છે, એક ફેરે સમજીને પાકો કરી લેજો, કારણ કે પાયથાગોરસના પ્રમેયની જે સૂત્ર છે, જે થિયરી છે, એ છેલ્લે સુધી તમારે કામ આવવાની છે, બરાબર। એટલે આપણે હવે આના પછી સ્વાધ્યાય ઉપર જાશું, આ ખાલી એક તમને સૂત્ર ઉપરથી દાખલો આવડી જાય એટલે એ જ એના માટે જ સમજાવેલો હતો। હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે મળે। બીજી વસ્તુ કે ક્ષેત્રફળ જ્યારે લખો ત્યારે એકમ જવાબ આવે ક્ષેત્રફળનો, જે એમાં એકમમાં સ્ક્વેર લખવો, રકમમાં જો બાજુના માપ સેમીમાં હોય તો એકમ સેમી સ્ક્વેર, રકમમાં જો બાજુના માપ મીટરમાં હોય તો એકમ મીટર સ્ક્વેર, અહીં કાંઈ ના આપેલું હોય તો ખાલી એકમનો વર્ગ એમ કરીને લખો। ચાલો હવે બધાને ખ્યાલ આવી ગયો હશે, ખાસ શાંતિથી નિરાતે સમજી વિચારીને ગણજો એટલે વાંધો નહીં આવે। ચાલો હવે પછી આપણે સ્વાધ્યાય તરફ આગળ વધીશું, એ આના પછીના વિડીયો લેક્ચરમાં। ત્યાં સુધી નમસ્કાર, જય હિન્દ, જય ભારત।